नमस्कार विद्यार्थी मित्रों, फरी वक्त मारी क्लास में तमारु स्वागत छे। आज आपणे जे बाकीना विधेयनो प्रतिविधेय शोधवानो छे ए डिस्कस करी लईए। एना पहेला चेनलने शेर अने सब्सक्राइब करो आवाने आवा विडियो माटे। तो आपणो आजनो टॉपिक छे कोसेक, सेक अने टेननो आपणे प्रतिविधेय शोधवानो छे। एना पहेला हूँ तमने कोसेकनो ग्राफ बतावी दो। कोसेकनो ग्राफ आम तो 11मा धोरणमां आवी ज कहूँ छे, तमने ईजी रीते केवी रीते ड्रॉ करवो ए पहेला शीखवाड़ी दो। एना माटे कोसेकनो तमने प्रदेश खबर छे, आर माइनस एन पाई, एन बिलॉन्ग्स टू झेड, एटले कि ज्यां ज्यां पाई आवे छे त्यां त्यां कोसेक मळतो नथी, कारण के त्यां आगळ तेनी जे किंमत छे अनंत मळे छे। तो हूँ तमने कोसेकनो ईजी ग्राफ केम न दोरवो ए बतावी दऊं। कोसेकनो ग्राफ 11मा ऑलरेडी आई गयो छे, तमने आवडे ज छे। तो एक्स अक्ष उपर आपणे रेडियन खूणा लईशुं, वाय अक्ष उपर माइनस वन वन अने आर लईशुं। હવે તમે જોઈ શકો છો કે વચ્ચે મેં સાઇનનો ગ્રાફ દોરેલો છે। સાઇનનો ગ્રાફ આગળ આપણે જોઈ ગયા, સાઇન ઝીરો ઝીરો, સાઇન પાઈ બાય ટુ વન, સાઇન પાઈ ઝીરો, એવી રીતે વધતું ઘટતું કરીને તમે એનો ગ્રાફ દોરી શકો છો। કોસેકનો આના પરથી કેમનો દોરવો? તો જે કોસેક છે એ માઇનસ વનથી વનમાં નથી આવતો, બરાબર? તો માઇનસ વન અને વનની અંદર નહીં આવે। કોસેક પાઈ બાય ટુ કેટલા થાય છે? વન, અને કોસેક થ્રી પાઈ બાય ટુ માઇનસ વન। તો આના પરથી કેમનો દોરવો? તો આ કોસેક એ સાઇનનો વ્યસ્ત છે, તો આ સાઇન છે તો એનો વ્યસ્ત ઉપર એનો ઊંધો। એવી જ રીતે અહીંયા તમને આવો સી શેપ દેખાય છે, નીચે એનો ઊંધો। એવી જ રીતે અહીંયા તમને જે સી શેપ દેખાય છે એનો ઊંધો નીચે, અને અહીંયા જે સી શેપ દેખાય છે એનો છતો ઉપર। એટલે જ્યાં ઊંધું હોય ત્યાં છતું કરવાનું, અને છતું હોય ત્યાં ઊંધું કરવાનું। એવી રીતે તમે આ કોસેકનો ગ્રાફ જોઈ શકો છો, એક બે ત્રણ અને ચાર, બુકમાં વચ્ચે સાઇન આપેલો નથી, માઇનસ વનથી વનમાં ગેપ છે, બરાબર? આ ઇઝી વે છે કોસેકનો ગ્રાફ દોરવાની। હવે તમે જોઈ શકો છો કે કોસેક એ સતત નથી, એક એક નથી, કેમ? તો જુઓ, કોસેક પાઈ બાય ટુ પણ વન થશે, કોસેક્સ માઇનસ થ્રી પાઈ બાય ટુ પણ વન થશે, એવી જ રીતે કોસેક ઝીરો ઇન્ફાઇનાઇટ, કોસેક પાઈ ઇન્ફાઇનાઇટ। તો આપણે શું કરીશું? તો એને એક એક બનાવવો પડશે। તો સાઇનની જેમ જ માઇનસ પાઈ બાય ટુથી પાઈ બાય ટુમાં તમે જોશો તો જો અહીંયા કોસેક ઝીરો અનંત, પછી ધીમે ધીમે એની વેલ્યુ કોસેક પાઈ બાય ટુ થતાં થતાં વન થઈ જશે। એવી જ રીતે કોસેક ઝીરો અહીંયા અનંત, અને ઘટતા ઘટતા માઇનસ પાઈ બાય ટુ એ માઇનસ વન થઈ જશે। એટલે અહીંયા ધન કિંમતો મળે છે, અહીંયા ઋણ કિંમતો મળે છે, એક એક્સને સંગત સામે એક જ આપણને વાય મળે છે। એટલે માઇનસ પાઈ બાય ટુથી પાઈ બાય ટુમાં કોસેક એક એક છે, એટલે આપણે એના પ્રદેશને સીમિત કરી દઈશું માઇનસ પાઈ બાય ટુ ટુ પાઈ બાય ટુ। પણ ઝીરો પર તમે જોઈ શકો છો એ વ્યાખ્યાયિત નથી। જુઓ, આ જે ગ્રાફ છે ઝીરોને અડતો નથી, બહુ જ દૂર જતાં એ અનંત થાય છે, એટલે એના જે પ્રદેશ છે એમાંથી આપણે ઝીરોને કાઢી નાખીશું। તો પહેલી શાખા બનશે માઇનસ પાઈ બાય ટુથી પાઈ બાય ટુ માઇનસ ઝીરો, બીજી શાખા બનશે પાઈ બાય ટુથી થ્રી પાઈ બાય ટુ, અહીંયા પાઈ એ એવી જ રીતે અનંત થાય છે, તો એ ઇન્ટરવલમાંથી આપણે પાઈને બાદ કરીશું। એવી જ રીતે ઘણા બધી શાખાઓ બનશે, એમાંથી મુખ્ય શાખા જેવી સાઇનની હતી એવી જ આપણે અહીંયા લેવાની છે, માઇનસ પાઈ બાય ટુથી પાઈ બાય ટુ, અને એની અંદર ઝીરો લેવાનો નથી। એ આપણી કઈ શાખા થશે? મુખ્ય શાખા। તો હવે જે કોસેક હતો આર માઇનસ એન પાઈથી આર માઇનસ માઇનસ વન ટુ વન, એની જગ્યાએ કોસેકનો પ્રદેશ થઈ જશે માઇનસ પાઈ બાય ટુથી પાઈ બાય ટુ માઇનસ ઝીરો, અને એનો વિસ્તાર તો એનો એ જ રહેશે કારણ કે એ વ્યાપ્ત છે। હવે ઇન્વર્સ શોધીશું તો જે સહપ્રદેશ અથવા વિસ્તાર છે એ પ્રદેશ બની જશે, અને જે કોસેકનો પ્રદેશ હતો એ આનો વિસ્તાર અથવા તો સહપ્રદેશ બની જશે। એટલે કોસેક ઇન્વર્સનો પ્રદેશ થશે આર માઇનસ માઇનસ વનથી વન, અને એનો વિસ્તાર થશે માઇનસ પાઈ બાય ટુથી પાઈ બાય ટુ માઇનસ ઝીરો। હવે આપણે આનો ગ્રાફ જોઈએ, તો ગ્રાફ આપણે હવે કોસેક ઇન્વર્સનો દોરીશું, એટલે જે એક્સ અક્ષની કિંમતો હતી એ વાય પર લખવાની છે, અને વાય અક્ષની કિંમતો એક્સ અક્ષ ઉપર। અને બીજો ઇઝી વે બતાવું તમને, આને આખો રોટેટ કરી દો, તો આ બે સી છે એ આમના થઈ જશે આવી રીતે, અને આ બાજુનો જે એક સી છે એ અહીંયા થઈ જશે। તો તમે જોઈ લીધું કે આને 90 ડિગ્રી આપણે રોટેટ કરીએ,
आपने सेम आवो रिजल्ट मळे छे जे माइनस वन थी वन आपने वाई अक्ष पर नतुं मळतुं एटले एक्स अक्ष पर माइनस वन थी वन में ग्राफ नहीं आवे। वन ए पाई बाय टू, माइनस वन ए माइनस पाई बाय टू, एवी ज रीते अहीं ऊपर थ्री पाई बाय टू आवशे त्यारे वन थशे। एवी ज रीते आपणे सी आ बाजू दौरवाना छे ने आ बाजू, अने सेम तमे 90 डिग्री करशो तो आखो कोसेक इन्वर्सनो बैठो ग्राफ मळी जशे। ते छतां ना फावे तो वेल्यू रोटेट करी देवानी, जे एक्स होय वाय बनी जाय, वाय होय एक्स बने, अने माप लईने तमे दोरी शको छो। नेक्स्ट छे हवे सेकनु प्रतिवेदन। हवे तो आपणे जेवी रीते कॉसेकनु डिस्कस कर्युं एवी ज रीते सेक कॉसनो व्यस्त होवाथी मैं वच्चे माइनस वन थी वन में कॉसनो ग्राफ दोर्यो छे। अने पहेला मैं जे प्रोसिजर करी हती अहींया तमने जे आम सी देखाय छे एनो ऊपर, अहींया आम छे तो नीचे ऊंधो, अहींया आम छे तो नीचे ऊंधो, एवी रीते आपणे कोनो ग्राफ दोरी शकीए छे सेकनो। ना खबर पड़े तो जीरो ए वन, पाई बाय टू ए जीरो, एवी रीते आपणे दोरी शकीए छे एनो ग्राफ, बराबर। पाई बाय टू ए तमे जोई शको छो कि कॉस कयो थाय छे जीरो, एटले सेक शू थई जशे अनंत थई जशे। एवी ज रीते कॉस पाई ए शू थशे माइनस वन, तो सेक पाई पर माइनस वन थशे, અને પાય બાય ટુ એ જીરો, થ્રી પાય બાય ટુ એ અનંત, આપણે એવી રીતે પણ દોરી શકીએ છીએ, બરાબર। અને અગાઉ આઈ પણ ગયો છે પણ મેં ઇઝી વે બતાવી દીધો, માઇનસ વનથી વનમાં કોસ દોરી દીધો, અહીંયા આવો ઢાળ છે તો અહીંયા શું આવશે, ખાડો આવશે, ખાડો હશે તો શું આવશે, ટેકરો આવશે, એટલે ઊંધું છતું, ઊંધું છતું એવી રીતે કરી દોરી દેવાનો છે। હવે તો તમે જોઈ શકો છો કે જે કોસનો હતો એવી જ રીતે સેકનો આપણે એક એક બનાવવા માટે પ્રદેશ એનો એ જ લઈશું ઝીરોથી પાય, કારણ કે તમે જોઈ શકો છો અહીંયા ઉપર ધન વેલ્યુ મળે છે વાયની અને નીચે રૂ, એટલે ઝીરોથી પાયમાં એક એક થશે। મેં રેડ કલરની પેનથી એને હાઇલાઇટ કરેલું છે, એ વિસ્તારમાં આપણને એક એક મળશે, આટલો સેક અને આટલો સેક, બરાબર। પાઈ બાય ટુ એ વ્યાખ્યાયિત નથી સેક, તમે જોઈ શકો છો પાઈ બાય ટુ એ અનંત જાય છે, એટલે આપણો જે વિસ્તાર છે એ આપણો પ્રદેશ છે એમાંથી પાઈ બાય ટુને માઇનસ કરવાના, ઝીરોથી પાઈમાં માઇનસ પાઈ બાય ટુ, એવી જ રીતે પાઈથી ટુ પાઈમાં થ્રી પાઈ બાય ટુ એ વ્યાખ્યાયિત નથી તો એમાં થ્રી પાઈ બાય ટુ માઇનસ કરવાના। આવી રીતે ઘણી બધી શાખાઓ મળશે, એમાંથી આપણે આને જે સાઈ કોસની મુખ્ય શાખા હતી એમાંથી પાઈ બાય ટુ બાદ કરી દઈશું તો એ સેકની મુખ્ય શાખા થઈ જશે। તો હવે સેક જે છે એ જ હતું આર માઇનસ પાઈ બાય ટુ એન બિલ એન પાઈ બાય ટુ એન બિલોંગ્સ ટુ જેડ, એની જગ્યાએ હવે સેકનો જે પ્રદેશ છે એ થઈ જશે ઝીરોથી પાઈ માઇનસ પાઈ બાય ટુ, અને એનો વિસ્તાર થશે આર માઇનસ માઇનસ વનથી વન, આમાં એ વ્યાપ્ત જ છે એટલા માટે। હવે આનું પ્રતિવિધેય શોધીશું, હવે એક એક અને વ્યાપ્ત થવાથી આ જે વિસ્તાર છે એ પ્રદેશ, અને આનો પ્રદેશ છે એ પહેલાંનો વિસ્તાર થઈ જશે, અને આને 90 ડિગ્રી આપણે રોટેટ કરી દઈશું સેકની જેમ જ, તો આપણને કોનો ગ્રાફ મળી જશે સેકના ઇન્વર્સનો। અને અહીંયા જોઈ શકો છો માઇનસ વનથી વનમાં જે અહીંયા વાય પણ નહોતો મળતો એવી રીતે માઇનસ વનથી વનમાં એક્સમાં ગ્રાફ મળશે નહીં, જે રેડિયન માપ હતા આમાં એ આપણે ક્યાં લઈશું, એક્સ છે એ વાય ઉપર અને વાય છે એ એક્સ ઉપર, એટલે તમે જોઈ શકો છો જે રેડિયન માપ સેકમાં એક્સ અક્ષ પર હતું એ સેક ઇન્વર્સમાં વાય ઉપર છે, અને ઝીરો માઇનસ વન વન જે આર આપણે વાય ઉપર લીધો તો એ સેક ઇન્વર્સમાં એક્સ ઉપર થઈ જશે, તો અહીંયા સેક ઇન્વર્સનો ગ્રાફ પણ પૂર્ણ થાય છે। હવે આપણે છેલ્લો ગ્રાફ જે ટેન ઇન્વર્સનો છે એ ડિસ્કસ કરી લઈએ। તો ટેનનો ગ્રાફ તો બધાને સારી રીતે આવડે છે, ટેન ઝીરો ઝીરો અને ટેન પાઈ બાય ટુ અનંત, ટેન ઝીરો ઝીરો ટેન માઇનસ પાઈ બાય ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ, એવી જ રીતે આપણે પાઈ બાય ટુથી થ્રી પાઈ બાય ટુમાં દોરીશું તો આવી રીતે આવશે, અને માઇનસ પાઈ બાય ટુ ટુ માઇનસ થ્રી પાઈ બાય ટુમાં દોરીશું તો આવી રીતે આવશે। તો આ છે ટેનનો ગ્રાફ, ટેન ઝીરો ઝીરો ટેન પાઈ પણ ઝીરો એટલે એક એક નથી, તો આટલા વિસ્તારમાં એક એક થાય છે, તો એ જ આપણે માઇનસ પાઈ બાય ટુથી પાઈ બાય ટુને આપણે એને શું લઈ લઈશું, એક એક લઈ લઈશું, પાઈ બાય ટુ થ્રુ થ્રી પાઈ બાય ટુમાં પણ એક એક છે, એક કિંમત માટે એક જ મળે છે એક્સ, બરાબર। તો શાખાઓ થશે માઇનસ પાઈ બાય ટુથી પાઈ બાય ટુ, પણ માઇનસ પાઈ બાય ટુ અને પાઈ બાય ટુને ઇન્ક્લુડ નથી કરવાના, કારણ કે તે બંને જગ્યાએ ટેનની કિંમત આપણને અનંત મળે છે, અનંત વસ્તુનો આપણે પ્રદેશમાં સમાવેશ કરતા નથી। એવી જ રીતે પાઈ બાય ટુથી થ્રી પાઈ બાય ટુ,
थ्री पाई बाय टू थी फाइव पाई बाय टू, तो अपनी मुख्य शाखा थे साइन एज पर ये संवृत अंतराल तो अँ विवृत अंतराल थे आम सवेश नहीं जे छेड़ा की किमत है विवृत अंतराल में सवेश तो हमें टेन थी गो जे आर माइनस टू एन प्लस वन पाई बाय टू थी एन बिलोंग्स टू झेड एनी जगह थी गो माइनस पाई बाय टू थी पाई बाय टू टू आर, तो तेनो इन्वर्स थी जैसे आर आ बाजू आई जैसे माइनस पाई बाय टू टू पाई बाय टू आ तरफ जत रहे। हमें एनो ग्राफ ड्रॉ करिए आपणे, तो आपणे शू करीशुं जे रेडियन माप हतुं एक्स अक्ष उपर एने वाई पर लखीशुं अने जे वाय हतो ए आपणो शू बनशे एक्स। तो तमे जोई शको छो के टेन जीरो ए शू हतो जीरो, तो अहीं ऊंधू थशे हवे जीरो ए जीरो, पछी पाई बाय फोर ए वन हतो एनी जग्याए वन ए थशे पाई बाय फोर, एक्स एम वन छे अने वाय एम पाई बाय फोर। अने पछी धीमे धीमे जेम जेम ए पाई बाय टू नी नजीक जवा जशे तेम तेम शू थई जशे आनंद। एवी ज रीते अहीं माइनस पाई बाय टू आवा जशे तेम तेम एनी किंमत केवी थई जशे अनंत। पहेला आमां पाई बाय टू ए अनंत थती हती अने आमां अनंत थशे त्यारे पाई बाय टू थशे ऊंधू थशे बराबर, एटले अहीं जीरो ए जीरो पछी पाई बाय टू आवता आवता ए अनंत थई जशे अने एवी ज रीते माइनस पाई बाय टू आवता माइनस इन्फाइनाइट थई जशे। एवी रीते आपणे नीचे पण दोरी शकीए छीए ने आनी ऊपर पण माइनस पाई ए जीरो पछी माइनस पाई बाय टू ए अनंत माइनस थ्री पाई बाय टू आवशे। अहीं पाई ए जीरो उपर थ्री पाई बाय टू जता जता अनंत अने आ बाजू पाई बाय टू जता माइनस अनंत आवशे। तो आ छे टेनना इन्वर्सनो ग्राफ जे सौथी ईजी छे अने आवी ज रीते कॉटनो पण घणो ईजी होवाथी आपणे पांच ग्राफ डिस्कस कर्या छे, कॉटनो तमारी जाते डिस्कस करवानो छे। अहीं आपणे बधा ज प्रतिविधयो छे जे छ ए छ एना प्रदेश अने विस्तारनी चर्चा करी एने हवे टेबल स्वरूपे लखी अने तमारे दस वक्त लखशो तो तमने कम्प्लीटली रेडी थई जशे अने एमांथी कोई पण क्वेश्चन आवशे अने कोई पण दाखलो हशे प्रदेश अने विस्तारने लगते तो तमने तकलीफ पड़शे नहीं। तो तमे ध्यानथी आ वीडियो जोजो जेथी कोई पण प्रकारनी क्वेरीज ना रहे। थैंक यू।